पाणी ए जे निवेदन आप्यु छे तेमने लई समाचार मळी रह्या छे। दिल्लीना परिणामों अंगे सीएम विजय रूपाणीए निवेदन आप्यो छे। आ विजय रथ गुजरात पहोंचशे। जी हां, विजय रूपाणीए दिल्ली एमसीडी चूंटणी पर पोतानुं निवेदन आप्यु छे। दिल्लीना परिणामों पर खुशी व्यक्त करी छे अने कह्युं छे आ विजय रथ गुजरात पहोंचशे। एमसीडीना परिणामों पर पोतानी प्रतिक्रिया आपी छे। गुजरात मुख्यमंत्री विजय रूपाणीए प्रतिक्रिया आपी छे अने जणाव्युं छे के दिल्लीमां भाजपने जे जीत मळी छे ते विजयनो रथ गुजरात सुधी पहोंचशे। महत्वनुं छे आ वर्षे गुजरातनी पर विधानसभानी चूंटणी आवी रही छे त्यारे પોતાની પ્રતિક્રિયા આપતા વિજય રૂપાણીએ કહ્યું છે કે દિલ્હી એમસીડી ચૂંટણીમાં ભાજપને જે બહુમત મળી રહ્યો છે, જે જીત તરફ ભાજપ આગળ વધી રહ્યું છે, તે વિજય રથ હવે ગુજરાત પણ પહોંચશે। શિક્ષણ ઉપર ભાર આપીને ભવિષ્યની પેઢી શિક્ષિત અને દીક્ષિત બને એ દિશામાં ચિંતન શિબિરોનું, શિક્ષકોનું ચિંતન શિબિર, કારણ કે શિક્ષકો જ માધ્યમ છે, શિક્ષકો જ આનું સારું સર્જન કરતા હોય છે બાળકોનું। એ પ્રકારે આજે રાજકોટ જિલ્લાની ચિંતન શિબિર હતી, મોટી સંખ્યામાં શિક્ષકો હાજર હતા અને એ શિબિરમાં અનેક શિક્ષણ શાસ્ત્રીઓ માર્ગદર્શન આપવાના છે। આવનારા દિવસોમાં શિક્ષણ શિક્ષણની ગુણવત્તા સુધરે એ દિશામાં સરકાર પ્રયત્ન કરી રહી છે। હું એમ માનું છું કે નરેન્દ્રભાઈ મોદી એની લોકપ્રિયતા, એના માટેની દુનિયા આખાની શ્રદ્ધા અત્યારે વધતી જાય છે, વિશ્વસનીયતા વધતી જાય છે। 5 રાજ્યોની ચૂંટણીના પરિણામો પછી દિલ્હીના પરિણામો એ પણ આજે ખૂબ જોરદાર આવ્યા છે। આ પાર્ટી સાફ થઈ ગઈ છે દિલ્હીમાં, એનો મતલબ કે લોકોએ દિલ્હીના લોકોનો ભ્રમ આજે સાવ સ્પષ્ટ થઈ ગયો છે કેજરીવાલ માટેનો। કેજરીવાલની સરકાર નિકમ્મી સરકાર ખુલ્લી પડી ગઈ છે એ રીતે દિલ્હીના લોકોએ ચુકાદો આપ્યો છે અને એ ચુકાદાથી હું એમ માનું છું કે દિલ્હીવાસીઓ જે અપેક્ષા રાખી હતી એ ભ્રમ સાબિત થયો છે અને દિલ્હીના લોકોએ આજે આ લોકોને નકાર્યા છે। નક્સલ હુમલાને કારણે જે 26 જવાનો શહીદ થયા છે એને માન આપીને વિજય ઉત્સવનો ઉજવવો દેશભરમાં એ પાર્ટીનો નિર્ણય છે, પરંતુ આ વિજયને નરેન્દ્રભાઈ અને અમિતભાઈના માર્ગદર્શન નીચે ભારતીય જનતા પાર્ટીનો વિજય રથ આગળ વધતો વધતો ગુજરાતમાં પણ આવવાનો છે। 150+ એ દિશામાં હું મને લાગે છે કે આ પવન વધુ આગળ વધતો જાય છે અને એ રીતે ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં પણ સારી રીતે જીતશે।